जूना डीसा थी वीड़ी जतो मार्ग आजादी कार थी बिस्मार अने गंदगी में गरकाव थयेलो जोवा मळी रह्यो छे। आ बाबते वीड़ी पराना लोकोए जूना डीसा ग्राम पंचायत ने वारंवार रजूआत करवा छतां कोईपण जातना पगला के कार्यवाही न करी आंख आड़ा कान करी रह्या होवानुं स्थानिक लोको जणावी रह्या छे। अत्रे उल्लेखनीय छे के जूना डीसानुं वीड़ीपरा तरीके ओळखाय छे अने आ परू जूना डीसा ग्राम पंचायतमां आवतुं होवा छतां जूना डीसा ग्राम पंचायत द्वारा आजादी कालना छ दायका वीतवा छतां हजी सुधी वीड़ीपरा ने पाको रस्तो के कोईपण जातनी प्राथमिक सुविधाओं पूरी पाड़वामां न आवी होवानो पण ग्रामजनोए जूना डीसा ग्राम पंचायत सामे गंभीर आक्षेप करी मीडिया समक्ष रोष ठालवी जणाव्यु हतु। जूना डीसा ग्राम पंचायतना सभ्य तरीके वीड़ी पण एक सभ्य होवा छतां तेमनी पण मांगणीने कूज काने धराती नथी, जेना लीधे हालमां वीड़ीथी जूना डीसा जता मार्ग पर गंदकी अने कचराना ढग जोवा मळी रह्या छे, जेना कारणे आवा कोरोना काळमां गामना लोको गंभीर बीमारीनो भोग बनी शके કે કોરોનાનો ભોગ બની શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। વધુમાં જૂના ડીસા ગ્રામ પંચાયત કયા કારણોસર વીડીપરાને કોઈપણ જાતની ગ્રાન્ટ ફાળવણી કરતી નથી કે પાકા રસ્તાની સુવિધા કરી આપતી નથી તે અંગે ઉચ્ચ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી વીડીપરાના લોકોની લાગણી સાથે માગણી છે। જૂના ડીસા વીડી ખેમાજી માધવજી સોલંકી, આજે વારંવાર આ રસ્તો ગટર લાઈન નહોતી એ વખતે અમને રજૂઆત કરી હતી, ખોદવાનું કામ બંધ કરાયું એટલે સરપંચ સાહેબને ડેપ્યુટી સરપંચ બધા આવી અને અમને કે અમે આટલા સુધી રસ્તો વધી નાખીશું, પછી એને એ રસ્તો તોડી નાખ્યો, આજ દિવસ સુધી સુધાર્યો નથી અને અમારે તો કોઈ એવો મોટો ધંધો નથી, નોકરી નથી, અમારા બધાય ખેડૂતો દૂધ ઉપર નભી રહ્યા છે, વારંવાર અહીંયાથી દૂધ લઈને જવાનું હોય અને આવા રસ્તામાં કેવી રીતે જોઈએ, અમારે છોકરા કેટલાય અભ્યાસ એમનો બગડે છે તો એ લોકોને અમારે ભણવા કેવી રીતે મોકલવા, રસ્તામાં એટલા ઊંડા ખાડા પડે છે વારંવાર પડી, એક અમારી બાજુનો ભાઈ આ ઉભા ભાઈ રસ્તામાં આવતો હતો અને પડી ગયો અને પગે ફ્રેક્ચર થયું, તો કેટલું બધું મોટું ખર્ચ આવ્યું, હાલ સુધી ચાલી શકતો નથી, તો આવી રજૂઆતો કરવા છતાં આ લોકો અમારી કોઈ સાંભળવા માગતું નથી, વારંવાર અમે કેટલાય ધારાસભ્યોને સરપંચશ્રીને તલાટી સાહેબને બધાને રજૂઆતો કરી પણ આજ સુધી અમારી કોઈ અરજ સાંભળતા નથી। તમે લેખિતમાં રજૂઆતો કરી છે મૌખિકમાં? અમે લેખિતમાં પણ કરેલી છે અને મૌખિકમાં તો ઘણી વાર કરી છે દરેકને। સરપંચ તલાટી શું કહે છે? સરપંચ તલાટી થઈ જશે, થઈ જશે, પણ ક્યારે થઈ જશે, આવી રીતે ખોટા ધવરાવતા જ ફરે છે જેટલા આવે એટલા, 75 વર્ષ તો અમારે શું કરવાનું? ત્યાંના વીડી વિસ્તારનો રહેવાસી છું, અમારા વીડી વિસ્તારના લોકોએ ઘણીવાર પંચાયતમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે રસ્તા બાબતે અને અહીંયા જે કચરો નાખવામાં આવે છે તે બાબતે, પરંતુ અમારી કોઈ પણ રજૂઆત સાંભળવામાં આવતી નથી અને નવો રસ્તો તો નથી બનાવતા, ઉલટાનું જે રસ્તો બનાવેલો છે તે તોડી નાખે છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને અમે વારંવાર રજૂઆતો કરીને થાકી ગયા છીએ, તેઓ આંખ આડા કાન કરે છે અને અમારી કંઈ પણ રજૂઆત સાંભળતા નથી।